મિત્રો ગુડ મોર્નિંગ. તમે બીજા ચેપ્ટરના વિકલ્પ છે આગળ પહેલા ચેપ્ટરના વિકલ્પ કરી ગયા છો. હવે પછી બીજા ચેપ્ટરના વિકલ્પ આપણે કરીશું. એમાં તમારે જે પણ થિયરી સાથે સરખાવી અને ત્યાર પછી એમસીક્યુ તૈયાર કરવાના રહેશે. ન ખબર પડે તો તમે પહેલાં પાઠ્યપુસ્તક વાંચી લેશો, એમાં જે પણ મુદ્દા કટ થયેલા છે એ લેવાના નથી, પરંતુ એમસીક્યુ હું અહીંયાથી કરાવું છું. તો તમારે એ ધ્યાને રાખી જે મુદ્દા કટ થયેલા છે એ મુદ્દાને ધ્યાને રાખી અને ત્યાર પછી એમસીક્યુની તૈયારી કરવાની રહેશે. પહેલો વિકલ્પ છે HTML ફોર્મમાં ડ્રોપડાઉન યાદી કે મેનુમાં દર્શાવાતી કિંમતો ઉમેરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કોઈપણ HTML ફોર્મમાં કોઈપણ માહિતીને કે યાદીને મેનુમાંથી દર્શાવાતી કિંમતો ઉમેરવા માટે આપણે ટાઈપ લિસ્ટ ઓપ્શન ત્યાર પછી છે ઇનપુટ, તો આપણે એમાંથી ચાર વિકલ્પોમાંથી ઓપ્શન મેનુનો ઉપયોગ કરી શકીએ છીએ અને દર્શાવેલ મેનુમાંથી કિંમતો ઉમેરી ઘટકનો ઉપયોગ કરી શકીએ છીએ HTML ફોર્મમાં ડ્રોપડાઉન યાદી કે મેનુ દર્શાવવા. ત્યાર પછીનું છે નીચેનામાંથી કયું નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેનું IDE છે. નિઃશુલ્ક એટલે કે વેબ વિકાસ માટેનું જે તમે જોઈ શકો છો એમાં અલગ અલગ સોફ્ટવેર આપેલા છે, જે તમે તમારા 12મા ધોરણના પ્રેક્ટિકલના પીરિયડમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. જે તમને વિકલ્પ આપેલા છે એ બધા જ વિકલ્પો છે, કમ્પોઝર, જે બ્લુરર, એલિપ્લિપ અને જવાબમાં આવે છે આપેલ તમામ, એટલે કે જેટલા વિકલ્પો આપેલા છે એ બધા જ વિકલ્પોનો તમે ઉપયોગ કરી અને તેના માટેનું આઈડી છે. ત્યાર પછીનો છે ત્રીજો વિકલ્પ IDE નું પૂરું નામ શું છે. IDE નું પૂરું નામ શું છે તમે જોઈ શકો છો, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. IDE નું પૂરું નામ છે કે જે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ જવાબ છે. ત્યાર પછીનો વિકલ્પ છે WYSIYG નું પૂરું નામ, એટલે કે ફૂલ ફોર્મ શું છે. તમે આમાં વિકલ્પ જોઈ શકો છો, બધાએ સરખે સરખા જેમ લાગે છે, પરંતુ એનો વિકલ્પનો જવાબ છે વોટ યુ સી ઇઝ વેટ યુ ગેટ જવાબ આવે છે. જેથી કરી ખાસ તમે વિકલ્પ જોઉં ત્યારે ધ્યાન રાખશો અને સાચો વિકલ્પ આપશો. ત્યાર પછી છે વેબસાઇટના હોમ પેજને કયું નામ આપીને સંગ્રહ કરવામાં આવે છે. આપણે જ્યારે પણ કોઈ પણ ફોર્મ બનાવીએ છીએ એ ફોર્મને સેવ કરીએ છીએ, એટલે કે કોઈ પણ ફાઇલને આપણે સેવ કરીએ છીએ ત્યારે પોતાના નામથી સેવ કરીએ છીએ, અથવા તો યાદ રહે એવું નામ આપી અને સેવ કરીએ છીએ. પણ જે પણ પ્રોગ્રામ હોય એ પ્રોગ્રામનો છેલ્લે ડોટ કરી અને આપણે એ પ્રોગ્રામનું નામ શોર્ટ આપીએ છીએ. આમાં આપણે જો HTMLનો પ્રોગ્રામ બનાવતા હોય તો આપણે HTMLમાં index.html નામથી સેવ કરીશું અને સંગ્રહ કરીશું, તો જવાબ એનો index.html આવી શકે છે.
त्यार पछीनो विकल्प छे कम्पोजर ना एडिट मोड टूलबार उपर कया मोड उपलब्ध होय छे। जवाब में आपेला छे विकल्पों नॉर्मल HTML टैग प्रीव्यू त्यार पछी नीचे आपेलू छे नॉर्मल स्योर स्क्रिप्ट नॉर्मल CSS टैग अने व्यू। हवे एमांथी तमारे नॉर्मल HTML टैग अने प्रीव्यू आवे छे जवाब में। नॉर्मल एटले के आपणे जे चालू करिए अने नॉर्मल साइज आपणे जे देखाती होय एने आपणे नॉर्मल साइज केसनू HTML टैग એટલે કે HTML टैग દ્વારા તમને જે ઉપલબ્ધ હોય એવી રીતે તમે જોઈ શકો છો। પ્રીવ્યુ એટલે કે આપણે જે પણ માહિતી કરેલી હોય એને તમે પ્રીવ્યુમાં પણ જોઈ શકો છો। તો એડિટ મોડના ટૂલબાર ઉપર તમે આ મેનુ દ્વારા જોઈ શકો છો। ત્યાર પછી છે કમ્પોઝરના એડિટ મોડ ટૂલબારમાં ઉપલબ્ધ કયો મોડ બ્રાઉઝરમાં જોઈ શકાય તે પ્રકારનો पानानो देखाव दर्शावे छे। एमां जवाब में आपेला छे विकल्पो नॉर्मल HTML टैग प्रीव्यू अने आपेल तमाम एमनो जवाब छे प्रीव्यू। प्रीव्यू एटले के तमे जे पण माहिती पेज में जोई अने त्यार पछी तमने आखे आखी पेज में केवुं लखाण देखाय छे ई जोवा माटे तमे प्रीव्यू करी अने तमे जोई शको छो। त्यार पछी छे HTML ફોર્મમાં ડ્રોપડાઉન યાદી કે મેનુમાં દર્શાવાતી કિંમતો ઉમેરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે। તમે જેમ આગળ જોયું એવી જ રીતે તમે ડ્રોપડાઉન યાદીનું મેનુ તમે ઓપ્શન મેનુમાં જઈ અને કરી શકો છો। ત્યાર પછી છે કમ્પોઝરમાં વર્તમાન ઘટકના HTML સોર્સને કયા વિભાગમાં દર્શાવવામાં આવે છે એનો જવાબ છે સ્લિપ્ડ વિભાગમાં દર્શાવવામાં આવે છે। કમ્પોઝરનો વર્તમાન ઘટકને કમ્પોઝરમાં HTML કોડની તમામ વિગતો કયા વિભાગમાં દર્શાવવામાં આવે છે જે સોર્સ કોડ સુધારવા મદદરૂપ બને છે એમાં જવાબમાં આવે છે શોર્ટ। કમ્પોઝરમાં નવી ફાઇલની રચના કરવા ફાઇલનો સંગ્રહ કરવા તથા વેબસાઇટને પ્રકાશિત કરવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે એમાં આપણે ફોર્મેટ આપેલા છે 1, 2, 3 અને બીજું કે કમ્પોઝિશન ટૂલબાર તો સાચો જવાબ એનો છે કમ્પોઝિશન ટૂલબાર આવે છે। કમ્પોઝરમાં કોઈ કોણ એ વેબસાઇટમાં અથવા એકથી વધુ સાઇટ વચ્ચેના નેવિગેશન માટે ઉપયોગમાં લઈ શકાય તેવું એક સક્ષમ સાધન છે તો જે આપણને મળે છે સાઇટ મેનેજર। કમ્પોઝરમાં સાઇટ મેનેજર વિભાગને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે આપણે શોર્ટકટ કી અલગ અલગ પ્રકારની ઘણી બધી જોવા મળે છે કમ્પ્યુટરમાં આપણે બંધ કરવા માટે F9 કીનો ઉપયોગ કરીએ છીએ। બીજું કે તમે ફાઇલમાં જઈ અને એક્ઝિટ કમાન્ડ ઉપર ક્લિક કરી શકો છો અને ત્યાંથી પણ તમે બંધ કરી શકો છો અથવા તો કોઈપણ પ્રોગ્રામમાંથી બહાર નીકળવા માટે તમે એસ્કેપ કીનો ઉપયોગ કરીને પણ બહાર નીકળી શકો છો। કમ્પોઝરમાં હાલમાં ખોલવામાં આવી હોય તેવી ફાઇલ ખોલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે તમે જે પણ ફાઇલ ખોલેલી હોય એ ફાઇલને આપણે તરત જ બંધ કરીએ અને ફરી પાછી એને એ ફાઇલને ખોલવાની શક્યતા બને તો આપણે ફાઇલ મેનુમાં જઈ અને રિસેન્ટ પેજીસમાં જઈ અને ત્યાર પછી તમે ફાઇલને ખોલી શકો છો તો જવાબ છે એનો ફાઇલ રિસેન્ટ પેજીસ। કમ્પોઝરમાં ટૂલબાર અને સ્ટેટસ બારને દર્શાવવા અને સંતાડવા કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે જે તમે
व्यू में जाइने शो हाइड मेनू तमे पसंद करी अने त्यार पछी तमे विकल्प ने स्टेटस बार उपर थी संताड़ी सको छो, एटले के देखाय चालू होय पण देखाता नथी, तो एवी रीते तमे कम्पोजर नो टूलबार नो उपयोग करी सको छो। व्यू अने शो हाइड में जाइ त्यार पछी अस्तु जो आटला विकल्प तमे तैयार करशो जे परीक्षा में पूछाई सके एवा छे। अने बीजू के खास ध्यान राखजो के कोईपण कट थयेला होय एवा विकल्प होय तो ई तमारे तैयार करवाना नथी, परंतु यूट्यूब में विडियो मूकवाना होवाथी हूँ आ तमने आटला विकल्पों करावु छू, जेथी खास ध्यान राखजो वाँचवा समये अने विकल्पों एवी रीते तैयार करशो के तमने याद रही जाय। अने खास करीने कॉम्प्यूटरनुं पाठ्यपुस्तक एकवार ध्यानथी जेटला भी चेप्टर छे एटला चेप्टर तमे वाँची लेशो, अने खास करीने मुद्दा पण याद राखजो जेथी करीने तमने विकल्पोना जवाब याद राखवा सेला पड़े। अस्तु।